हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના જાનકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 7 જોઈ રહ્યા છીએ બરાબર, એમાં આપણે સ્વાપકીમાં પેજ નંબર 88 ઉપર પ્રશ્ન 8 અને પ્રશ્ન 9 જે આપેલો છે એ આપણે જોવાનો છે. એટલે પ્રશ્ન 8 માં શું કહે છે સૂચનામાં કે નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખો અને તથા ત્રણેય પાત્રોનું કુલ પાણી કેટલું થાય છે તે જણાવો. અહીંયા આપણે ત્રણ જે પાત્ર, અહીંયા એ પાત્ર એટલે વાસણ, કે અહીંયા આપણે જે વાસણ આપેલા છે એમાં કુલ કેટલું પાણી છે બરાબર, એ પેલા આપેલી જે ખાલી જગ્યામાં લખવાનું છે. એટલે ત્રણેયનું થઈને કુલ કેટલું પાણી થાય છે એ આપણે નીચે છે લખવાનું છે. તો સૌથી પહેલા આકૃતિ જો, અહીંયા તમને જે છે એ માપ લખીને આપેલું છે બરાબર લીટરમાં. અહીંયા હંમેશા જ્યારે કોઈ પણ વાસણ હોય છે એમાં કેટલું પાણી છે માપવા માટે જે તે કાચું વાસણ હોય છે એમાં તમને તમારી જેમ સ્કેલ, તમે જે માપપટ્ટી જોઈ છે માપપટ્ટીમાં લંબાઈ માપવા માટે કેવા તેમાં અંક દર્શાવેલા હોય છે એ પ્રમાણે કોઈ વાસણમાં કેટલું પાણી સમાય એના માટે પણ જે તે વાસણમાં તમને અંક જે છે આ રીતે દર્શાવીને આપેલા હોય છે. તો સૌથી પહેલું વાસણ છે એમાં પાણીની સપાટી ક્યાં પહોંચે છે 500 મિલીલીટર, એટલે કે આ પાત્રમાં 500 મિલી અને આપણને અહીંયા જે છે મિલીમાં આપેલું છે, જો લીટરમાં નથી, સેમાં આપેલું છે મિલીમાં બરાબર. સૌથી પહેલા વાસણમાં કેટલું પાણી છે તો કે 500 મિલી, તો તેની નીચે ખાલી જગ્યામાં લખવાનું છે 500 મિલી પ્લસ બીજું જે પાત્ર છે એમાં 700 મિલી અને ત્રીજું જે પાત્ર છે એમાં 900 મિલી. હવે ત્રણેયનું થઈને કુલ કેટલું થાય છે તો કે 500 મિલી પ્લસ 700 મિલી પ્લસ 900 મિલી, 00 બરાબર 0, 0 0 0 એટલે 0. પછી છે 7 5 12, 12 9 21 બરાબર. તો કેટલું કુલ પાણી, તો કે 2100 મિલીલીટર કુલ પાણી સમાય છે. તો આજે વાસણ છે માં ત્રણેય પાત્રનું કુલ થઈને 2100 મિલી સમાય આટલું કુલ પાણી થાય છે. એ નીચે બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9 આપેલો છે, એમાં આપેલું છે કે નીચે આપેલા ત્રણ ટીપની કુલ કેટલી કુલ ક્ષમતા કેટલી છે જણાવો. અહીંયા ક્ષમતા એટલે શું, ક્ષમતા એટલે કે કોઈ પણ વાસણ છે એમાં વધુમાં વધુ પાણી જે છે કેટલું સમાય શકે. તમે ઘણી વાર જોયું હોય કે તમારા ઘરે કોઈ તમે સિન્ટેક્સની ટાંકી હોય તો એમાં હોય કે 500 લીટરની ટાંકી, 1000 લીટરની ટાંકી, 2000 લીટરની ટાંકી. તો એમાં ઈ શું છે, ક્ષમતા છે. એમાં 500 લીટરની જે ટાંકી છે એમાં વધુમાં વધુ પાણી કેટલું સમાય છે, 500 લીટર વધુમાં વધુ સમાય છે, એનાથી વધારે પાણી આવી શકતું નથી. તો એ શું કહેવાય છે, માપ કહેવાય છે, ક્ષમતા છે બરાબર. તો અહીંયા આપણને જે ત્રણ પીપ આપેલા છે એ ત્રણેય પીપ ની આપણે અહીંયા કુલ ક્ષમતા કેટલી છે, ત્રણ પીપ આપેલા છે અને ત્રણેય પીપ માં કેટલું કેટલું પાણી સમાય એ પણ આપણને કહી દીધું છે. માત્ર આપણે ત્રણેયનો કુલ કરીને સરવાળો કરવાનો છે. તો પહેલું પીપ જે છે એમાં કુલ પાણી 15 લીટર ને 150 મિલી સમાય છે. બીજું પીપ જે છે એમાં 25 લીટર અને માત્ર 100 મિલી પાણી સમાય છે. ત્રીજું પીપ જે છે એમાં 30 લીટર અને 450 મિલી પાણી સમાય છે. તો હવે કુલ થઈને આપણે ત્રણ કુલ ક્ષમતા એટલે ત્રણ નું થઈને આ ત્રણે ત્રણ પીપમાં કુલ કેટલું પાણી સમાય શકે છે આપણે શું કરવું પડશે, સરવાળો કરવો પડશે. પેલું છે 15 લીટર અને 150 મિલી, એમાં પ્લસ 25 લીટર અને 100 મિલી, અને નંબર 3 કે 30 લીટર અને 450 મિલી. બરાબર સરવાળો 0 0 0 બરાબર 0. 5 ને 5 10 નો શું કે અવધિ ચડીએ, 1 ને 1 2 ને 1 3 3 ને 4 7 અહીંયા લાગશે મિલી. પછી છે 5 ને 5 10 નું શૂન્ય અધી ચડી 1 1 ને 1 2 માં 2 નાખે તો 4 4 માં 3 નાખે તો 7. તો જો ત્રણેય પીપ નું થઈને ત્રણેય પીપ માં કુલ થઈને કેટલું પાણી સમાય છે 70 લીટર અને 700 મિલી. આ
પ્રમાણે નીચે બીજું આપેલું છે તેમાં પણ ત્રણ ટીપ છે પેલું ટીપ જે છે એમાં પાણી 44 લિટર અને 550 મિલી સમાય છે બીજા ટીપમાં 32 લિટર અને 280 મિલી સમાય છે ત્રીજા ટીપમાં 70 લિટર અને 140 મિલી સમાય છે તો ત્રણે ટીપનું થઈને કુલ કેટલું પાણી સમાય તો અહીંયા પર સરવાળો કરવો પડશે સૌથી પહેલા 44 લિટર અને 550 મિલી પ્લસ 32 લિટર અને 280 મિલી ત્રીજું છે 70 લિટર અને 140 મિલી બરાબર 000 બરાબર 0 8 ને 5 13 તેર માં 4 નાખે તો 17 નું 7 વધી ચડી 1 5 ને 6 6 ને 2 8 8 ને 9 4 ને 2 6 6 ને 7 તેર નો તો વધી ચડી 1 4 ને 5 5 ને 3 8 8 ને 9 તો 93 લિટર અને 900 93 લિટર અને 970 મિલી પાણી ત્રણે પીપ નું થઈને કુલ સમાય છે 93 લિટર અને 970 મિલી આ પ્રમાણે બસ છે કુલ શબ્દ કીધો હોય કે હંમેશા આપણે સરવાળો કરવાનો આવે તો આ તમે સૌથી ઉતારી લેવાનું છે કે તમે પાઠ્યપુસ્તકમાં પણ લખી લેવાનું છે હવે આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ